बलाराम बापा नी जय। પ્રથમ તમને પૂજ્ય હરદમ જોડીએ હાથ, તમારા ચરણે શિષ્ણમાં વિયે મારા સદગુરુ ઓગારા, તમારા ચરણે શિષ્ણમાં આવીએ હો મારા સદગુરુ ઉગારામ, તુલસી યહ સંસાર મે પંચરત્ન હૈ સાર, સંત સમાગમ હરિ ભજન દયા દાન ઉપકાર, ઉગમ રવિ ઉગ્યા બાણવંશ જગમાય, તિમિર હતા તે ટળી ગયા થયું ઘટ જગત માં જાણ, પ્રથમ ગુરુને લાગુ પાય,
પ્રથમ ગુરુને પ્રથમ ગુરુને
મહાપુરુષોની જેટલી યાદી કરીએ અને જેટલા ગુણાનો વાદો આપણે ગાઈએ અને જેટલા સદગુરુના ભાવમાં, સદગુરુના ચરણમાં, સદગુરુના સાનિધ્યમાં, સદગુરુના આશ્રમમાં જેટલા આપણે ઊંડા લઈને જેટલા આપણે રહીએ એટલો કાયમિકના માટે આપણો ભાવ ઉલટાનો પ્રગટ થતો જાય. તદુપરાંત નિત નવું 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 કાંઈકનું કાંઈક આપણે એમાંથી મેળા રાખે ને મેળા રાખે. અને મોટામાં મોટી એમ કહેવાય છે કે અમારા ભલા બાપા જ કહેતા, ઓળખીતા અને ઓળખાણ, ઓળખીતા અને ઓળખાણ બેનો ભલા બાપા સમન્વય કરીને વાત કરતા. ઓળખીતા હોય લાગ્યા રાખે, તમે બસમાં ચડો, રિક્ષામાં બેહો, ઉતરો ગમે ત્યાં, ઓળખાણ તમે ખોદો ને એમ કાંઈકનું કાંઈક અંદર મળે મળે મળે. એમ સદગુરુ છે, ગુરુ છે, એ કાયમિકના માટે આપણે ભવસાગર તરવા માટેની મોટામાં મોટી આપણી ખાણ છે. બાકી તો ખાણ અનેક પ્રકારની છે, પણ આપણને જે લક્ષ પ્રાપ્ત કરાયું છે મેન એ ખાણની અંદર ધૂબકો મારવાનું છે. તદુપરાંત બાપાએ ગુરુ મહિમાનો બહુ સારો ગુણાનો વર્ણન કર્યું, તદુપરાંત ગીગા બાપાની વાત કરી, છેલ્લે છેલ્લે ભલારામ બાપાની યાદી, ભલારામ બાપાની સ્મૃતિ યાદી કરી. આપણું હૃદય આમ પલરી જાય ને આપણે તરત જ યાદી સામે થાય. હવે એક વાત કરું કે આ 24મી તિથિ હવે આવશે, એ આપણે 25મી તિથિ આવશે, વર્ષ દિવસ પછી 25. આજકાલ કરતા બા ભલારામ બાપાને પણ 25 વર્ષ થઈ જાય છે. એટલે ભાવ પ્રેમ ભાવનાથી આપણે બધા સાથે મળીને દરેકને આવવાનું, અને હું ભાઈ તમારા બધાને ઘરે હું આવું છું. ખાલી વ્યવહારની દ્રષ્ટિએ એક એક વાર તિથિ તહેવારોમાં આવો ને તો અમને આનંદ થાય એમ કે નાના સદગુરુ પ્રત્યેનો ભાવ છે એમ, એક. અને બીજા નંબરમાં હું તો એમ કહું છું કે ભલા બાપાનો જેને કાંઈ અનુભવ થયો હોય, ભલે ભલા બાપાએ બાવડું ફેંકડું કે ભલા બાપાએ પ્રાથમિક ઉપચારની વાત કરી, હું પરચાની વાત નથી કરવા માગતો, પણ એમાંથી તમને જે ગુણ મળ્યા હોય, તમને જે એમાંથી ગુણ મળ્યા હોય એ લક્ષ પ્રાપ્ત રાખવાનું એમ. એક જ ભલા બાપાની નાની એવી વાત કરું, શારદા ગ્રામની અંદર પ્રોગ્રામમાં ગયા હતા ને અતુલભાઈ ભેગા હતા, કનુભાઈ ભલા બાપાને શ્વાસ ચડતો, એટલે ભલા બાપાએ કનુભાઈનું બાવડું પકડ્યું, પણ ભલા બાપાને આમ જોર વધારે એમ, એટલે ખસકાવીને પકડીને હાલતા હતા, બાપાને શ્વાસ ચડીને બાપા હાલતા હતા. કનુભાઈ બોલા કે બાપા કે આ ભવો ભવ કે આ બાવડું મૂકતા નહીં, એટલે ભલા બાપા તો રમજ કરતા અને ખીજાતા જાય, બેન કે અમે તો મૂકતા નથી પણ તમે મુકાઈને ભાગો છો. ખ્યાલ આવ્યો? અને વાત એ સત્ય ને, સદગુરુ આપણું બાવડું પકડી જ રાખે છે.
પણ જીવ અભાગી એવો છે ને કે બહાર નીકળે એટલે અવિદ્યા તરત જ લાગુ પડે પડે અને પડે. કાલને પરમ દિવસ હું ઘણી વખત સાખી બોલું ને, અમુક અમુક સાખી, એકની એક સાખી વારા કે લે આરતીમાં નામાં, એ હું તમારા માટે બીજા માટે નથી બોલતો, હું મારા માટે બોલું છું કે એ સાખી બોલીએ ને એટલે તરત જ અમારે ભલારામ બાપાનું દરરોજના મારતે સવારને સાંજ ભલા બાપાની સ્મૃતિ અમને આવે આવે અને આવે. જયંતિ બાપાને હમણાં રોંઢે થોડીક વાત થઈ, ઉત્તમભાઈ પરમ દિવસ રેડિયા ઘરમાં ગાવા ગયો હતો એટલે મેં કીધું પેલા ક્યુ ગાયું એમ, તો કે ભલા બાપાની યાદી કરી, ભલા બાપાનો ફોટો યાદી કરી, ભલા બાપાને મનથી પગે લાગ્યો અને ભલા બાપા જે ભજન ગાતા ને પેલું હું એ ગાયું. એટલે મેં કીધું ક્યુ ગાયું, એટલે એને ભલા બાપા ચાર પાંચ ભજન બહુ સારા બોલતા, પણ ક્યારે એવું બનવા સંજોગે રેકોર્ડિંગ થયું નથી, જાહેરમાં ક્યારેય બોલ્યા નથી, પણ અમારે બાંદરા અવારનવાર એક નેવા તારા નવ્યા નમ્યા પીતું ગળવા લાગ્યું છે મંદિરિયાની પછી પછી આપણે હળવે હળવે હરજી મંદિરે આવજે, પછી અળદ મગમાં બાવા પીડા પીડા છે, ગોવિંદ ભગતનું છે પીડા છે કડથિક ધાનમાં, પછી એક ભમરા તું ભલે ના આવ્યો રે છો તું ચૌદ લોકનો વાસી, ભલા બાપા તબલા માથે બોલતા, એટલે એ આપણને આનંદ ને કે વારસાઈને પણ ભલા બાપાની સ્મૃતિ યાદી. અને એક બીજું કહું છું કે ઉત્તમભાઈના 7 તારીખે સાંજે 5:15 વાગે રેડિયામાં ભજન આવશે, 3 ભજન 7 તારીખ ને 5:15 વાગે બપોર પછીના ભજન છે એમ. એટલે આ તમને યાદી કરું, ખરા યાદી થાય એટલે આને યાદી કરીએ, તો એનો એક ભજન દાદાનું લગભગ બોલો કે જે હોય, બહુ ખ્યાલ નથી કેટલા બોલો, અમને સમય જ નથી રહ્યો, એટલે એ પણ યાદ રાખવું. એટલે સદગુરુને યાદી કરવા, સદગુરુને યાદી કરવા, ઘર કુટુંબ પરિવારની અંદર ગુરુનું સિંચન કરવું અને ગુરુની લોહ લગ્ન રાખવીને, અને વારસાઈ કદાચ જયંતિ બાપા અવારનવાર આપણને ઉચ્ચાર કરે કે ભક્તિ ઘરની અંદર આવે ને ભક્તિ પણ રાખવું, એ બહુ અઘરી વાત છે. થોડા ઘણું આવરણ આવે, થોડા ઘણું તળરોળ આવે તો એ ભક્તિ ભૂલાય. ભક્તિ ભૂલાવાના પણ 2-3 કારણો છે, એ કારણોની વાત કરીએ તો પણ ઘણી થાય એવું છે, પણ અત્યારે 12:45 જવું થાય છે, સમય ટૂંકો છે. ભલારામ બાપાને જીવનની અંદર અસંખ્ય અપાર, અને ભલારામ બાપાએ એટલી પુરુષાર્થ, એટલી મહેનત, એટલી ઉગારામ દાદાની સેવા, ઉગારામ દાદાની સાથે રહેવાનું, અને વધુમાં વધુ હિસાબ કરો તો લાભુદાદા અને ભલારામ બાપાની જિંદગીમાં તમે સરવાળો બાદબાકી કરો તો બે બાપા ઠેઠ સુધી ગોંડલ આવ્યા ત્યારથી તો બે બાપા સાથે, અને ભલા બાપા ઉગારામ દાદા ક્યાં પછી, ઉગારામ દાદા ક્યાં ગયા પછી વક્તા તરીકે લાભુદાદા, અને બાવળું હપ્યું તો ઉગારામ દાદાએ લાભુદાદાને, તે કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી છેલ્લી ઘડી સુધી ભલા બાપાનું બાવડું લાભુદાદાએ પકડી રાખ્યું કાયમિકના માટે, આમ ત્રણેયને સરખા લાભુદાદા ભલારામ બાપા અને દેવારામ બાપા, એમ લાભુદાદા ગયા છેલ્લી ઘડી બાપાની ભલારામ બાપાની. જયંતિભાઈ અને વલ્લભભાઈ બે બાપાને છેલ્લે રાતે આવ્યા, જયંતિ બાપાનો જભો પકડ્યો, બાપાની માળા પકડી કે રોકાઈ જાય, તમારા વલ્લભભાઈ થોડાક ઉતાવળા થયા કે નવાગઢ પ્રોગ્રામ છે તો નીકળી ગયા, મારું બાવડું એમને હોંપ્યું કાયદેસર હાથમાં આપ્યું અને કે બે સાથે રહીજો એમ. એટલે એ પણ કાયમિકના માટે સદગુરુ, કે આપણે તો શું શું નિભાવ્યું, સદગુરુની કૃપા દ્રષ્ટિથી નિભાવી રહ્યા છે. અને જયંતિ બાપાએ પણ કાયમિકના માટે જે વારસાય, જે ભક્તિનું, ઉગારામ દાદાના પંથ કયો, સંપ્રદાય કયો, ધર્મ કયો, જે કયો, એ કાયમિકના માટે એમને શીલો ચાલુ રાખ્યો છે, એટલે ધન્યવાદ એમને દેવાય. અને નહીતર તો થોડા ઘણું સુસુપ્તિ આવે ને તોય ભક્તિ ભૂલાઈ જાય ને, સદગુરુને ભૂલાઈ જાય ને, કેટલું ભૂલે, કારણ કે બોલતા આવડે ને, થોડા ઘણું તમને બોલતા આવડી ગયું, તમને જ્ઞાન આવડી ગયું તો ગુરુને સામે ઘણા આશ્રમો કરીને બેહે, ગુરુ મુકાઈ જાય ને ગુરુ ભૂલાઈ જાય, અને આપણો કક્કો ચાલુ કરી દે તરત જ. અને ઉલટાનું સંપ્રદાય ધર્મ જે કયો ને એમાં ફાંટા પડે ને, ફાંટા પડે એટલે તમારું ઘટી જાય, વિકસે નહીં,
વહેલી તમારી વિક્ષાની ઉલટાને માં ફાટા પડીને ઘટી જાય. ગુરુ થવાનો મોહ ઘણાને છે, જોકે થવું આપણે ના નથી પાડતા, પણ ભોગવવાની તેવડ હોય ને તો. એમાં એક જ દાખલો દઉં કે દાદા બેઠા હતા ઓસરીની અંદર, ઉગારામ દાદા સત્સંગ કરતા હતા, લાભુ દાદા ને ભલારામ બાપા ને બેઠા હતા, અને બાપા થોડા ઘણી જ્ઞાનની વાત કરતા હતા કે ભાઈ બહુ અડી કાઢીને જવું નહીં બસમાં, શાંતિ રાખવી ને એક પ્રોગ્રામ કર્યા પછી એક દિવસનો આરામ કરવો. ત્યારે તેજા બાપા ને ક્યાંક નાનક રામ બાપા ને બધા ઓસરીની અંદર બેઠા હતા, ઠીમે ઠીમ ઘણા માણસો હતા. એટલે બાપા વાત કરતા કરતા કે ભાઈ હવે શરીર થાકી ગયું છે અને ગઢ પણ આવી ગયું છે, અને એક વિસી કરડે એમ કેટલી વેદના થાય? તો કે બાપા ઘણી. તો કે સો વિસી, જોકે સંતો કઈ ભાષામાં બોલ્યા હોય તો દાદા જાણે કે સો વિસી કરડ્યા હોય એટલે આમાંથી વેદના થાય. એટલે ત્યારે તેજા બાપા બોલ્યા કે બાપા સંતોને પણ વેદના હોય? ત્યારે પાછા ઉગારામ દાદા કંઈક એનો જવાબ હતા આપ્યો કે ભાઈ કર્મ બાળવા હોય એટલે તો બળી જાય, પણ કોકના વધ્યા ઘટ્યા કે આપણા પીડા હોય ને એ તો ભોગવવા પડે. એટલે કોકના લીધેલા જો ભોગવાની તેવડ હોય ને તો ગુરુપદે ગુરુપદે નથી. એટલે તો કોઈ ગાયને નથી મળતા મોંઘા ભક્તિના મૂલ કે એના મૂલ ચૂકવવા પડતા. એટલે કાયમિકના માટે ભક્તિપદ છે, ભક્તિ છે. સદગુરુ ઉગારામ દાદાને હમણાં જ એક ભાઈ વાત થતા કે એટલે આ વાત નિંદા ટીકારૂપી નથી કરતા, પણ દરેકના જીવનમાં ચડતી ઉતરી આ તે ડાયરેક્ટ હોય તો સીધા ગાડીમાં જીનમાં નથી, બરાબર ને? કે બકરા સારવા જતા, પણ મેં બકરાએ સારવા જતા ને ખેતી કરવા જતા ને અમે બે જણા ખેતી કરતા ને બધું કરતા, અને જયંતિ બાપાને ખબર છે કે સેવા કરવી, મા બાપની સેવા કરવી, કુટુંબ પરિવારની સેવા કરવી, પુરુષાર્થ કરવો, મહેનત કરવી. એટલે તો ઉગારામ દાદાએ કીધું કે આગળ ધંધો ને પાછળ ધંધો ને ધંધે મેં ધ્યાન લગાવ્યું ને. એ સાહેબ કહો બંધો કાયમિકના માટે ભક્તિ ન ભૂલાય, ભક્તિ કામકાજ ઉધમ ધંધો બાળકોને સાચવતા ભણાવતા ગણાવતા શિક્ષણ આવતા કાયમિકના માટે ઉધમ ધંધો કરતા કરતા જે ભક્તિ કરે ને એ સાહેબના બંદા છે, ને એ કાયમિકના માટે એની જય જયકાર છે. એટલે ભક્તિપદની લાભુદાદાની ભલારામ બાપાની વાત કરવી હોય તો ઘણી થાય એવું છે, અસંખ્ય નપાર. એટલે હું ફરીવાર જાજી વાત તો નથી કરતો, પણ 25મી તિથિ આવે છે, જે જેને અનુભવ હોય ને પોતપોતાના રીતથી કાગળની અંદર લખી પોસ્ટમાં લખો કે ઉત્તમભાઈ છે કે દેવાંગભાઈ છે કે મને કે જયંતિ બાપાને ગમે ને કાગળ આપો કે બાપા આ મારે આ થોડા ઘણો અનુભવ છે. અને આવી ભલા બાપાની વાતો તો અસંખ્ય અપાર છે, ને દરેક ઘણા છે ભાઈઓ. આ હીરાભાઈનું ભજન ગાયું, એ હીરાભાઈ ભજનમાં જીવારામ બાપાની તિથિમાં પહેલી વાર આવ્યા અને ભલારામ બાપાની મુલાકાત થઈ. હીરાભાઈ પોતે કે આ ભજન લખ્યું ને, એ હીરાભાઈ ખારું આ ભગત પોતે, એ કે મને ભક્તિને તો ખબર ન પડે, પણ ભલા બાપાએ આ બે ચાપખા કીધા ને ત્યાંથી હું ભક્તિમાં આવવા માંડ્યો. અને આપણે રામભાઈ કહે રા, ઘણી મોટી મોટી વાતો આપણે કરીએ ને રામભાઈ દેવળિયાવાળા, એ રામભાઈ જો ભક્તિમાં આવવા થયા હોય ને તો એ ભલા બાપાની દયા કૃપાથી. અંબાલાલભાઈ પહેલાં દાદાનિયા, અને દાદાનિયા કુદરતી બાપાને અમે બેઠા હતા ભલા બાપા, અને બાપા ગયા તે મનની વાત જે હતી ને એ ભલા બાપાએ કીધી રામભાઈને. ત્યારે પછી રામભાઈને ખબર પડી કે આ ભલા બાપાએ મારી આ જીવનની વાત ક્યાંથી કીધી એમ. ત્યાર પછી રામભાઈ દેવળિયાવાળા ભજન સત્સંગમાં આવવા માંડ્યા. એટલે આવી અસંખ્ય અપાર ભલા રામ બાપાની વાતો છે, ને ભલા રામ બાપાના પરચા કયો કે જો જે કયો તે હસતા હસતા કહેતા હોય, કદાચ ખીજાણી કહેતા હોય, કદાચ સત્સંગ કરતા કરતા. એવા પણ અમે દાખલા જોયા છે ને, ઘણી વખત રવિવાર હોય રજા હોય અને અમને એમ કે ભાઈ તું જરા કાગળીઓ મામલતદાર ઓફિસે જઈ આવ ને, પણ હું કહું બાપા જ રવિવાર છે, આજ ઓફિસ બંધ હોય, પણ હું એમ કહું છું ભાઈ તું જા ને ભાઈ. બાપા કહેતા જરા, એટલે અમે તો થોડા ઘણું બાપા કે રોલું આના કાના કરતા, આપણે તો ત્યારે એટલું બધું બુદ્ધિ નહોતી એમ, અને હજી લગભગ નથી, અને હવે ઉંમર થતા થોડીક ઘટીએ નથી ગઈ, તમને કેમ લાગે? ઓછી થઈ એવું લાગે ને? એટલે હકીકતમાં બાપા એમ કે ભાઈ હાથ બારનો દાખલો ને મામલતદારને કાગળિયા તું આપી આવ, એટલે હું ત્યાં જાઉં બાપા, પણ રવિવાર, પણ હું કહું જા ને ભાઈ, એટલે બા હું મોટરસાઇકલ લઈને જાઉં, અને બાપા જેટલા વાગે પછી ના ન પાડું, તડકો હોય ગમે તે હું વિયો જાઉં એમ જાઉં ત્યાં. તો મામલતદાર હકીકતમાં બીડી પીને રાહ જ જોતા હોય,
આવો આવો ગોરધનભાઈ, કોણે મોકલા? બાપે આ મોકલા તો કે હું હમણાં બંધ જ કરવાનો હતો, આજ તો રવિવાર છે, પણ મને એવું થયું કે હાલને આ માટો મારી આવું, થોડુંક મારે લખાણ બાકી હતું લખવાનું. ન્યા રવિવારે મામલતદાર હોય એવા દાખલા મેં જોયા છે. પછી આથી પરચા કેટલાક, આ તો સામાન્ય વાત છે. સમયનો અભાવના હિસાબે હું ટૂંકી વાત કરું. ભલારામ બાપાના જીવનની, જયંતિ બાપાને પૂરો અનુભવ અને અમને પૂરો અનુભવ છે. લ્યો દાદા, ભલારામ બાપાની છેલ્લી ઘડી પળ, અને છેલ્લી ઘડીએ પળમાં જે જે વાતો કરી છે ને એ હૃદય ભરેલું છે. અને તદુપરાંત ધન્યવાદ દેવાય લાખો માને કે કાયમેકના માટે પીળો બોલ જીવડો. અને ભલા બાપાની પાઘડી બાંધી હોય તો એક કલાક, દોઢ કલાક, બે કલાક વહી જાય. એ આંટી એક પછી એક, એક પછી જરાક ફાર ફેરીએ તો વરી પાછો ખોલ નાખે. અને જીવનની અંદર જયંતિ બાપાને ખબર ને તમને ખબર, એક માખી બેસે ને એટલો લગભગ કપડામાં દાગો તમે નહીં જોયો હોય. કોઈ જોયો હોય તો કયો, કદાચ ક્યારેક કોઈનો ફૂલ બૂલનો પીળો હોય તો એ વાત જુદી જ ઠેઠ હતી. અને બજારની, ગોંડલની બજારની અંદર મેં નીકળતા બાપાને અમે ક્યારેક ક્યારેક થોડા ઘણા હાલીને જાય, ક્યારેક મોટરસાઈકલ લઈને જાય. લગભગ કોઈ દુકાનમાંથી વેપારી જય ગુરુદેવને રામ રામ કર્યા વગરને જોયા વગરનું લગભગ તો કોઈ કોઈ રહ્યો હોય. આખા બજારમાં ભલા બાપા એક જ દેખાય એ ટાઈપનું બાપાનું રહેણી કણી હતી. અને ભલા બાપા તદુપરાંત લાખોમાંનો પણ સાથ સહકાર પૂરેપૂરો. રાત દિવસ લાખોમાં ભલા બાપા કેમ કરવાનું, પાઘડી બાંધે લાખોમાં હવા સામે જોઈ, બીજું કોઈ હાલે નહીં એમ. સુરત જાય ને એટલે મને બાપા ઘરે આવે ને એટલે હું પાઘડી થોડા ઘણી બાંધેલી બીજી વખત જોઉં. એટલે હું ભલા બાપાને કહું, બાપા થોડીક પાઘડીમાં ફેર છે? તો કે આ ફેરતો હોય ને થોડુંક, એ તો આપણે અહીં નિરાતે કરીએ, વ્યવસ્થિત વાંધીએ. બોલો રશ્મિની હર્યો ને, ભલે હું આમ તોફાની છે પણ મારી આગળ કે પાઘડી વાંધો, અમે રશ્મિની છીએ, કોઈ હાલે નહીં. અને રશ્મિનભાઈએ હકીકતમાં ભલા બાપા કેમ જ કરે એમ જાય કે આમ ઘડીવાર ને આમ ઘડીવાર. બાપા એમ કે ભાઈ હામો રશ્મિનો હતો ને એટલે પાઘડી વરી, ન કે મારા પાઘડી ન વરી. બાપાને હકીકતમાં કોઈ સામાન્ય નબળો માણસ ફાવે નહીં, ગમે નહીં એમ. અને લાભો લાખોમાંની વાત કરીએ ને જીવનની અંદર, તો લાખોમાંની જીગર અને જીવન પર લાખોમાંનું એવું. અને લાખોમાંનો ચહેરો છેઠ સુધી અમે રહ્યા ને ત્યાં સુધી લાખોમાંના ચહેરાની અંદર ભાવમાં કોઈ દિવસ અમે ચહેરામાં પણ ફેરફાર નથી જોયો. ગમે એવું દુઃખ આવ્યું હોય, સુખ આવ્યું હોય, ગમે એવી વાત આવી હોય, કુટુંબની વાત હોય, કોઈ દિવસ નહીં એમ, જેમ સોનલમાં નહીં એમ લાખોમાં. અને લાખોમાંનો પણ ભાવ પણ અતિશય અને અસંખ્ય ન અપાર. છેલ્લી ઘડીએ બાપાને એકદમ તબિયત નબળી પડી ગઈ. મેં લાખોમાંને કીધું, મેં કીધું અમારા બાપા રહેશે નહીં, તમે કોઈ કલ્પના કરતા ને. તો માં મને હિંમત આપવા માંડ્યા. મન કે ભાઈ મારી ચિંતા કરીને હું તારી ચિંતા કરું છું. કારણ કે ભલા બાપા વયા ગયા ને ત્યારે મારા 40 કિલો મારો વજન હતો. ભલા બાપાને જ્યારે જોખતા ત્યારે સામે હું જોખાવ, સામે હિંમત આપી. મને કે ભાઈ મારી ઉપાધિ કરમાં તું તારું ધ્યાન રાખે. અને મને બધી ખબર લાખો માંગીએ. અને છેલ્લે છેલ્લે આવ્યા નાજારામ બાપાની આ જેમાં કેરીનો રસ. છેલ્લે છેલ્લે અમારા લાખાભાઈ હોટલવાળા, અમે એને ઉત્તર દેવાંગભાઈ ભાઈ અમૃતભાઈને ગયા. લાખાભાઈ ઊભા થઈને તરત જ મળ્યા, જય ગુરુદેવ કર્યા. એ કે બાપા, મેં બાપા ગાડીમાં. મને કે અરે ભલા માણા કહેતાય નથી. લાખાભાઈ અહીંયાથી અડી મૂકી ગાડીમાં ગયા, પગ્યા લાગ્યા. બાપા કે શું લ્યાવું? તો કે તારો જે ભાવ હોય ને એ લ્યાવી. લાખાભાઈ ગરમ ગાંઠિયા લેવા ને મરચા લેવા. બાપા લ્યો ગાંઠિયા. લાખાભાઈને ચોખ્ખું કીધું કે લાખાભાઈ આ તારા ગાંઠિયા હું છેલ્લા, અને આ રસ્તે છેલ્લો અને છેલ્લા તારા ગાંઠિયા ખાઈ લો બસ. કે લાખાભાઈ તરત આહું કપાડી ગયા, રોવા માંડ્યા કે અરે બાપા કે એ માટે હું નથી રહ્યો, પણ કે હું તને કહું છું ને, હું તને ભાવથી કહું છું, હું તને ભાવથી કહું છું કે તારે જેટલી સેવા કરવી હોય કરી લે, તારે જે તારે ખવડાવવું હોય ખાઈ લે. અને ત્યાર પછી બાપાએ પણ અડગમટતી અને છેલ્લે છેલ્લે ઘડી એટલી બધી મજબૂત ને બાપાની,
પણ ઉગારામ દાદા પ્રત્યે એટલો ને એટલો ભાવ છે સુધી, નામનો ભજનનો જેટલો કયો એટલો. અને મળદાય પણ હું તમને કહું, વાઘેલા ભાઈ ભલા બાપાની કોઈની તેવળ નથી, એને પાઘડી માથે હાથ મૂકે એમ. અને ગમે એવો કદાચ હોય ને બાપા, કદાચ બાપાને એમ કે ભલા ભાઈ કોઈ એવા મોટા માણસ હોય, ભલા ભાઈ કે બારે આવો તો ડેલી બારે થોડુંક કામ છે. બાપા એમ ચોખ્ખું કહેતા કે હું ક્યાંય ખાનગી કરતો નથી, જે વાત કરવી એની અહીંયા કરો એમ, સારી નરસી જે કરવી અહીંયા કરો, બાકી હું ક્યાંય ખાનગી કરતો નથી. અને ભાલો ભલા બાપા એના આસનમાંથી અડક આ કે એમ જ કહેતા કે આ પાઘડી છે ને ઉગારામની છે, અમારા નાની માં હતા, નાની માને પણ અમારા નાની માને પણ દુઃખ ના કે માથે હાથ, અમારા સમાજમાં હાથ ફેરવાનો રિવાજ હોય, હાથ ન ફેરવા દે કોઈ દી પાઘડી માથે, અને દુખણાઈ ન લેવા દેતા, તરત જ આમ હાથ લઈ લે ગમે ત્યાં અમારા કુટુંબ પરિવારમાં સગાવાલામાં જાય ને. એટલી બાપાને આમ ખુમારી ભક્તિ પ્રત્યેની, ઉગારામ દાદાની પ્રત્યે, માતા પિતાને પ્રત્યેની ખુમારી હતી, જોશ એટલો હતો ભક્તિનો. અને બાપા કહેતા કે મારો ભગવાન કૃષ્ણ કદાચ એમ કે આકાશમાંથી ઉતરે, કદાચ બાલા બાપા હસતા હસતા બોલે, કદાચ બુલેટ લઈને અહીં કૃષ્ણ ભગવાન આવે ને, તો હું કહું કે મારે એનું કામ નથી, મારે તો ઉગારામ બાપા આવે ને એનું કામ છે. એટલો બાપાને આમ ભક્તિ પ્રત્યેનો જોશ હતો. આવી બાપાની અસંખ્ય અપાર વાતો તો પાર વગરની છે. અને ભલા બાપાએ ઘણા સંતો મહાપુરુષો થઈ ગયા, એની પાછળ બાળકો થઈ ગયા, હું કહું છું ને, કોઈ દુઃખ ન લગાડે પણ હું તો પ્રેમથી કહું છું, પણ જેટલું ભક્તિ ઓળખી, જયંતિ બાપાએ વાત કરી ને કે પિતા તુલ્ય નહીં પણ ગુરુ તુલ્ય જ, અને એ ભાવ રાખવો છેલ્લા શ્વાસ સુધીનો ભક્તિનો અને ગુરુ પ્રત્યેનો. ઉગારામ દાદાને, લાભુ દાદાને શબ્દ પોતાના છે કે ભલાભાઈએ કે ભલા ઉગારામ દાદાને કોઈ દિવસ બાપ તરીકે, પિતા તરીકે માન્યા નથી. ગુરુ અને ભગવાન એની ચોખાઈ એવી, એમ કહેતા કે એના ભલા બાપાના ગોદડા ખડકેલા, ઓશિકા ખડકેલા, પાઘરણ ખડકેલું, એનું સાફ સફાઈ, એ ગામમાંથી અમારા ગામની બહેનો જોવા માટે આવતા, અમારું હું અત્યારે શું ને આરામ કરું, એનું ઝુલાવાળું ઘરનું નામ એનું ઝુલાવાળું ઘર હતું, એમાં ડવે કાકા પણ રોકાતા, લાભુદાદાને આરામ કરવો હોય કે અમારે કોઈ પણને આરામ કરવો હોય તો એ જ રૂમમાં. પણ પાઘરણ ખડકેલું તો જો કે જયંતિ બાપાએ જોયેલું છું, ગોદડાનું એકો એક કોર. એટલી બાપાની ભક્તિને સુગળતા, એવી કામકાજમાં પણ સેવામાં પણ સુગળતા. અને એ ટાઈમની અંદર ને એ સમયની અંદર છૂત અછૂતના ભેદભાવ, કાનભાઈ જો અત્યારે આજે મનથી થોડા ઘણો રાગ દ્વેષ રાખતા હોય ને, જયંતિ બાપાને ખબર છે ઉગારામ દાદા સત્સંગ કરતા હોય, બેઠા હોય લાભુ દાદા, દેવારામ બાપા, સંતો મહાપુરુષો, નાનજી બાપા, કાળુબાપુ, કાળુબાપુને તો નથી જોયા, નાનકરામ બાપાને જોયા ને, તેજારામ બાપાને જોયા, ગીગા બાપાને મેં જોયા છે, હિરસાગર બાપાના ઘરના પાલુમાં એને પણ મેં જોયેલા છે, એ બહુ મોડા ગયા ઉગારામ દાદા પછી. એ દાદા સત્સંગ કરતા હોય, જ્ઞાન કરતા હોય, લોકોને છંડાવવા માટે કેટલું અવનવી વાતો કરે, કેટલાય બકડિયા લઈને ઊભા હોય. અને દાખલા દ્રષ્ટાંત એને ખીમ સાહેબનું, ત્રિકમ સાહેબનું, કે ચામડું હુકાતું હોય અને ખીમ સાહેબ સત્સંગ કરવા આવે, અને ખીમ સાહેબને ધીમે ધીમે ખીમ સાહેબના ઘરે ત્રિકમ સાહેબ જવા માંડ્યા, તો મીંડા વાતો કરવા કે આ ખીમ સાહેબ એના ઘરે તો જતો, પણ હવે આ ત્રિકમ સાહેબને એના ઘરે બોલાવવા માંડ્યા. અને આ તો નરસિંહ મહેતાની વાતો કરીએ કે ભાઈ તમે જોમાં ભગવાન છે, એક પુણ્યો ને કાન્યો ને એવી કઈક વાતો કરે છે કે નરાલય અંદર વ્યા જાય એમ, કેટલાય બાપાની પરીક્ષા કરવા માટે કેટલું કર્યું છે, પણ બાપાનું મન અકમ ભક્તિ પ્રત્યેનું. સદગુરુ હિરસાગર બાપા મળ્યા અને ઉગારામ દાદાનો નિષ્ઠાન ભક્તિ પ્રત્યેનું કેટલાય આવરણો ગયા.
ભલા બાપાને પણ કેટલાય આવરણો ગયા, પણ જે ઉગારામ દાદાનું સત સનાતન ધર્મ છે, નહીં જાવે નહીં જાવે, જેને સાચા સંતો સેવાને એ નર નહીં જાવે, પ્રત્યક્ષ પ્રમાણો પીડ્યા છે. અને કાયમિકના માટે જે ધર્મની ઓળખાણ કરાવીને એ જ ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્ત સમણ દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન હાથમાં અમારો, હું અશુદ્ધ હતો તેનો શુદ્ધ કર્યો, ઘણો ગુણમાનું ગુરુ તમારો, સદાયો તમારા સમર્યો કિશોર સાહેબનું નામ, દાસ ઉગારામ બાપાનું ગુરુ ઋષાકમાં ખડસો સ્વામી સ્વામી ઓળખાયા તમ રામ, જે આત્મારામની ઓળખાણ કરાવી છે, હું અને તુંના ભેદની ઓળખાણ કરાવી છે ને, એ ભલા બાપાએ પણ પાડી. અને એના તિથિ તહેવારો અને બાપા વૈયા ગયા ને, જયંતિ બાપા, ભલા બાપા, પછી મારી કે બેસવા બહુ આવતા માણસો, ઘણા એવી વાતો કરતા કે આ દાદા વૈયા ગયા ને ઉગારામ બાપાને, એ તો કે હવે સુધી અત્યાર સુધી તો હાલ્યું, પણ ખોટ જાજુ ન હાલે ને, એ કે ભલા બાપા ગયા ને કે હવે એ પૂરું, ભલા બાપા ગયા ને કે પૂરું, મેં કાંઈ વાંધો ને પૂરું પૂરું મેં ન આવતા, એ કે આ ખોટ છે ને 10 વર હાલે, મેં એ વાત તમારી સાચી, ખોટ જાજુ હાલે નહીં, અને મેં તમારી એ વાત સાચી, મેં કીધું કાંઈ વાંધો ને, મેં બંધ થઈ ગયા તમે ન આવતા, કીધું એ વૈયા ગયા ને ભક્તિ ચાલુ છે, કેવા વાળા વૈયા ગયા અને ભક્તિ ચાલુ છે. કારણ કે હું તો ઘણી વખત દાખલો દ્રષ્ટાંત દઉં ને, ટ્રકનો ડ્રાઈવર મોટરનો ડ્રાઈવર હાકે ગાડી, આપણે અંદર બેઠા હોય એટલે 80-90 જવા દે ને પહેલા, એટલે આપણે એને કંઈક ભાઈ ધીમી આંક વળી આમ કહું મારે ને, આમ કહું મારે ને, આમ કહું મારે ને, બે વસારથી કાઢે ને કાઢે ને એવા ઘણે, એટલે આપણને બીક લાગે. એક દાખલો રમોજની વાત કરું, આ કસ્તુરબેન બેઠા ને, એને બેન પણ એક મંગળાબેન, હકીકત છે એને બેન પણ મંગળાબેન, બહુ હોશિયાર, કારણ કે ગુજરાતી એ હતા ને આ કાઠિયાવાડી, એટલે અમને અમને અમે જાય ને, એટલે બચારા સાહેબ ને બેન એને ઘરે પ્રેમથી લઈ જાય ને, એને ઘરે ચા પાણી પીવાવીએ ને, એ અહીંયા આવે ને પછી એના છોકરાને બહુ વખાણ કરે, અને એ પાછા મહેસાણી ની બાજુની બોલી બોલે, ગોરધનભાઈ મેં બોલો બોલો, મારો છોકરો અમદાવાદ નોકરી કરે, હું એ કે બુલેટ એવું હાક એવું હાક એવું હાક, કહે છે આમ હાક આમ હાક આમ હાક, અને આ ગોઠણ તો છે ને કે બાપા, નહીં ગણું, એટલે એ ઓલી મહેસાણી બાજુને બોલે, એ અહીંયા અડી જાય અહીંયા આ, મને બે બસો હાલે ને ત્યાં આપણે તો આમ કરીને બેસી જાય એવી વાકે. અમે સુરત ગયા, સુરતમાંથી કંઈક 2-3 દી કંઈક હીરા બાપાના લગ્નને પાછા આવ્યા, કસ્તુરબેન કીધું મંગલાબેન તો કે સિવિલ હોસ્પિટલે, એટલે કુદરતી બનવા સંજોગ પાછા અહીંયા આવ્યા, છોકરો ને બધા દવાખાને હતા અમદાવાદ, એટલે મેં કીધું બેન મજામાં તો કે આ, મેં કીધું કેમ છે ભાઈ ને બધા આનંદમાં, ક્યાં કે છે એક્સિડન્ટ થયું છે ને, મેં કેમ અહીંયા વાગ્યું અહીંયા વાગ્યું અહીંયા પાટો અહીંયા પાટો અહીંયા પાટો અહીંયા પાટો, એમ જ કે અહીંયા પાટો, એટલે એ તો એની બોલ ભલે કે ઓખું જ દેખાય, ઓખું જ આખા શરીરમાં, એટલે અતિની ગતિની, અતિની ગતિની જાજુ અભિમાન જાજુ આવરણ આપણને નડતર થાય. એટલે ડ્રાઈવરને આપણે એમ કહીએ કે ધીમે આંક ધીમે આંક ધીમે, તે આપણે સલાહ દઈએ ને, એટલે વળી પાછો બીજા બાજુમાં હોય ને એમ કે ભાઈ ડ્રાઈવરની સીટ જ એવી હોય, શું કે ડ્રાઈવરની સીટ જ એવી, જો ડ્રાઈવરની સીટ એવી હોય ને તો આ તો ભક્તિની સીટ છે ભગવાન, તો એમાં તો થોડોક પાવર હોય કે ને, આપણે નથી નાખતા પણ સદગુરુ નાખે છે, અને એનો પાવર એ વાપરે છે ને વપરાય છે ને એ આપણને ખબર નથી, નકર અહીંયા તો કેને ખબર છે, ઉગારામ દાદાની દયાકૃપા સંતોના આશીર્વાદ હોય તો અહીં ગાદીએ બેસાય, નકર બેસાય. એટલે કાયમિકના માટે આનંદમાં રહેવું, સદગુરુ પ્રત્યે નિષ્ઠા રાખવી, ભક્તિ પ્રત્યે નિષ્ઠા રાખવી, એક વાર નહીં 100 વાર સદગુરુ સાચા છે છે અને નિષ્ઠા રાખવું, ક્યારેય પણ મનથી હખડડખડ કે મનથી ક્યારેય પણ નબળું બોલવું નહીં, અને નબળું કાયમિકના માટે ભાંખવું નહીં, ભલે ગમે જગત ગમે તે વાતો કરે, કોઈ સારા કહે કોઈ બુરા કહે, અપની મતિ અનુસાર જગત છે, અને એક માણસને અનેક છબીઓ, કોઈ પૂજે અને કોઈ પછાડે,
પણ આપણો ભક્તિ પ્રત્યેનો નિષ્ઠા, ભાવપ્રેમ ભાવના કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કાંઈ લીધા દીધાની નથી, એક દી કરવાની નથી, ખાલી માળા નો ડોકમાં નાખી એવું નથી. એ તો બધા લક્ષણો ભક્તિના છે, પણ જે સદગુરુએ આપણે બતાવ્યું છે ને એ કાયમિકના માટે સોળ વાલને એક રતિ સાચું છે છે અને છે. સત્ય તમારો આત્માના આત્મા છે, ઈશ્વરનું રૂપ, અને જે સદગુરુએ આપણે ઓળખાવ્યું છે એ કાયમિકના માટે અજર અમર છે છે અને છે. ત્યારે નામ રૂપ ને ગુણ એનો છે નાથને, જે ચોથું પદ અવિનાશ પદની સાધના આપણે સંતોએ ઓળખાવી છે, એનું કાયમિકના માટે અવલ કવલની સાધના, એનું છે જે સમરણ હોય કે તે ગુરુને સુનતે ચેલાલા, કાયમિકના માટે આ ઓઠકંઠ હલે ને એના સેજે સમરણ હોય કે તે ગુરુને સુનતે ચેલા. આ સૂર્યચંદ્ર ચલતા ન દેખી વધતા ન દેખી વેલ સંત હરિજન થયા ભજતાને ગુરુ મહારાજના કહેલ, ભાવે ભજો કોભા ભક્ષો સૂક્ષ્મમાં સમો મનુષ્ય અવતાર મળ્યો હવે કે ગણસોમાં કહું તો કે સમો. એટલે કાયમિકના માટે ગુરુ સાચા છે, અને ગુરુ પ્રત્યેનો ભાવ કાયમિકના માટે છેલ્લા શ્વાસ સુધી એક ધારો દરેકને ટકાવી રાખવાનો. હું કહું નહીં પણ તમારા દરેકના પોતપોતાના અનુભવ તમને બોલતા હશે, અને આપણે અહીં વ્યવહારે નથી મળ્યા. આપણે ગુરુ લક્ષના જે સાધ્ય છે ને એની માટે ને આપણે આપણા માટે આવીએ છીએ. એટલે કાયમિકના માટે તિથિ તહેવારો સંતોના આશીર્વાદ લેવા, સંતો મહાપુરુષોના દ્વારે જવું, અને જેટલો લાભ લેવાય એટલો કાયમિકના માટે લઈ લેવાનો. કાલની કોઈને ખબર નથી, એટલે સંતો મહાપુરુષોની પળ વહી જાય ને ભગવાન. ક્યારેક ક્યારેક બાપા બોલ્યા હોય, ક્યારેક બાપા કીધું હોય, એ હવે અમને પણ યાદ છે, યાદ આવે ને અફસોસ થોડો ઘણીક વાતની કરીએ. પણ હવે તો કદાચ ભલા બાપા નથી તો આપણે ભલા બાપાને ક્યાં પૂછવા જવું, જવાતું તો નથી. એટલે આપણે ભૂલ ન ખાઈ, ખ્યાલ આવ્યો કહેવાનો મારો ઉદ્દેશ, પણ કઈ રીતે પૂછવું કે જે આપણને સદગુરુ નામ નિશાન પથર એના દ્વારા આપણને નક્કી કરાવ્યું છે એ માર્ગે વળગી અને ત્યાં રહી જવાનું છે. સદગુરુ દેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય, કાયમિકના માટે સંતોની યાદી અને સંતોની કાયમિકના માટે નિધિ ત્યાસ યાદી. અને દરેક હજી પાછું છેલ્લે છેલ્લે હું કહું છું, આવતા વર્ષે 25મી તિથિ છે, બધાએ કાયમિકના માટે કપડાં બપડાં સીવડાવી અત્યારથી ને તૈયાર રહેજો ભાઈ. Thank you.